नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर ની તમારી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। નવા ફકરાઓની શ્રેણી અત્યારે આપણી ચાલુ છે, એમાં આગળ ત્રણ ફકરા આપણે જોઈ ગયા, ચોથા નંબરનો ફકરો અત્યારે આપણે લઈ રહ્યા છીએ। મિત્રો ફકરાનું ખૂબ પ્રેક્ટિસ કરજો, એપ્લિકેશનોમાં પણ આપણે ફકરા આપેલા છે અને સાથે સાથે યુટ્યુબ પર તો આપણા ફકરા નહીં હોય નહીં હોય તો 150 ફકરા આપણે મૂકેલા છે, જે ક્યાંય કોઈ ચોપડીઓમાં તમને મળશે નહીં, બરાબર છે। તો ખાસ મિત્રો ગુજરાતીમાં આપણે વધુ માર્ક્સ મેળવવાના છે, ગણિતમાં આપણે એક લિમિટથી વધારે માર્ક્સ મેળવી શકતા નથી, એનો આપણે વધારે રિઝલ્ટ આકૃતિ અને ફકરામાં કવર કરીશું। ચેનલને જવાને નવા મિત્રોને ખાસ બાબત કે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જો દબાવવાની બાકી હોય તો ઘંટડીનું બટન તમે દબાવી દો, ભૂલ કરો નહીં। પહેલું કામ આ પતાવી દો, સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, બરાબર છે। ત્યાર પછી જ આપણે આગળ ચાલુ કરીશું, ઓકે। અને એક એપ્લિકેશનની જે દર વિડીયોમાં હું કહેતો હોઉં છું, જે નવા મિત્રો આવતા હોય છે એમના માટે ખાસ, આ અહીંયા તમે ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવામાં આવે આ બટન તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એક લિંક આપવામાં આવેલી છે એપ્લિકેશનની, ગાઈડ એપ્લિકેશન નામ છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો। ધોરણ 3 થી 8 તમામ વિદ્યાર્થીઓને કામ લાગશે, તમારા ભાઈ બહેન જો બીજા ધોરણમાં ભણતા હશે, કોઈ ચોથા ધોરણમાં હશે, કોઈ છઠ્ઠામાં હશે, કોઈ આઠમામાં હશે, તો બધાને કામ લાગવા માટેનું સરસ મજાનું એક એપ્લિકેશન જે તમને કામ લાગશે, જેમાં બધા જ ધોરણનું બધું જ કન્ટેન્ટ આપણે આપેલું છે। ગાઈડોના પૈસાનો તમારે ખર્ચ કરવો પડશે નહીં, NMMS પરીક્ષાનું મટીરિયલ પણ છે, સાથે સાથે એકમ કસોટીઓ, દર શનિવારની એકમ કસોટીઓના જવાબો પણ તમને મળશે, નવોદય પરીક્ષાનું મટીરિયલ, તો વિડીયો બધા જ વિડીયોનું લિસ્ટ અંદર આપેલું છે। આજ દિવસ સુધીના આપણા 200 વિડીયો ત્યાં મૂકેલા છે લાઇનસર, એટલે તમને ક્યાંય બીજે શોધવાની જરૂર પડશે નહીં। તો ચાલો દોસ્તો સમય ન લેતા વિડીયોને આડો રાખી અને કાગળ પેન લઈ લો, સાથે મારી સાથે કાગળ પેન જો બાકી હોય તો ફટાફટ લઈ લો। 5-5 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે, કાગળ પેન લઈને આ રીતે લખી નાખો, પહેલો આ પ્રશ્નનો જવાબ શું આવશે, બીજાનો શું, ત્રીજાનો શું, ચોથાનો શું, બરાબર છે। ચાલો તો વિડીયો શરૂ કરીએ। તો પહેલો ફકરો છે કે ભાઈ કોલકાતાના એક વિસ્તારમાં દરિદ્રો અને મૃત્યુના આરે પહોંચેલા લોકો માટે નિર્મય હૃદય નામનું એક ઘર છે, બરાબર, ખૂબ જ માંદા જેમને કોઈ જ રાખવા ન ઈચ્છતા હોય એવા લોકોને ત્યાં પ્રવેશ મળે છે। માંદા ગરીબ લોકોની પથારીઓની વચ્ચે એક વૃદ્ધ કોમળ આકૃતિ પસાર થતી દેખાય છે, જે એમને સ્મિત કે સ્પર્શ દ્વારા આરામ આપે છે, એ છે મધર ટેરેસા। અત્યંત દરિદ્ર લોકોની સેવા પાછળ એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, જેમને માટે દુનિયામાં ક્યાંય જગ્યા નથી એમને એ પોતાના ઘરમાં રાખે છે, જેમની સંભાળ રાખનાર કોઈ નથી એવા નાના બાળકો, જેમને કોઈ રાખવા ન માંગતા હોય તેવા વૃદ્ધજનો, રોગ મટવાનો જ ન હોય એવા રોગી સ્ત્રી પુરુષો, દુઃખી અને ભૂખે મરતા ભિખારીઓ, એ સૌને મધરની પાસે આશરો અને રક્ષણ મળે છે, એમની સારવારને સંભાળ સૌને માટે સમાન છે, પછી ભલેને એમની જાત કે ધર્મ ગમે તે હોય, એમના માટે તો મધર ટેરેસા જીવંત સંત છે, બરાબર। ચલો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, નિર્મલ હૃદય, નિર્મલ હૃદય શું છે ભાઈ? માદાને ગરીબ લોકો માટેનું ઘર છે, મધર ટેરેસાનું ઘર છે, ગરીબ દર્દીઓ માટેની ઇસ્પિતાલ છે કે ન જોઈતું મકાન છે? તો જો નિર્મળ હૃદય આ રહ્યો ફકરાની અંદર, અહીંયા તમને આપેલો જ છે શબ્દ, બરાબર છે। તો નિર્મળ હૃદય એ શું છે? તો નિર્મળ હૃદય એ માદા અને ગરીબ લોકો માટેનું ઘર છે, એ જવાબ આવે, બરાબર છે। ચાલો પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન પર શું કહે છે ભાઈ? મધર ટેરેસા બધા લોકોની સમાન ભાવે સારવાર કરે છે, એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે તેઓ ધાર્મિક છે, તેઓ ધર્મને સમજતા નથી, તેઓ બધા ધર્મોને માન આપે છે, તેઓ ધર્મગુરુ છે। બોલો આમાંથી શું જવાબ આવે દોસ્તો? ફકરો સ્ટોપ કરી દો, વિડીયોને ઊભો કરી દો અને વિડીયો આડો રાખવાનો, આમ આડો હોય મોબાઈલમાં તો શું થાય, તમને જોવામાં મજા આવે, બરાબર છે। ચાલો સાચો જવાબ શું મળશે દોસ્તો? તો ભાઈ મધર ટેરેસા બધા લોકોની સમાન ભાવે સારવાર કરે છે, એ એવું બતાવે છે કે તેઓ ધર્મને સમજતા નથી, કે તેઓ બધા ધર્મને માન આપે છે। શું આવે? તો મારી દ્રષ્ટિએ સાચો જવાબ છે, બધા ધર્મને માન આપે છે, કારણ કે એ લોકો કોઈ ધર્મને ભેદભાવ રાખતા નથી। ત્રીજા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, ખૂબ જ માંદા અને જેમને કોઈ જ રાખવા ન ઈચ્છતા હોય માત્ર એવા જ લોકોને ત્યાં પ્રવેશ મળે છે, આ વાક્યમાં ત્યાંનો અર્થ, એટલે ત્યાં જો આ વાક્ય શું કહે છે કે માંદા અને કોઈ રાખવા ન ઈચ્છતા હોય એવા લોકોને ત્યાં પ્રવેશ મળે છે, ત્યાં એટલે કઈ જગ્યાએ?
अनाथ आश्रम में कोलकाता में निर्मल हृदय में के इस्पिताल में बोलो साहेब साचो जवाब शू आ तो ये जगह एटले कई तो ये जगह एटले निर्मल हृदय बराबर है ये जगह नाम शू है निर्मल हृदय सी जवाब साचो है। प्रश्न नंबर चार मधर टेरेसा जीवंत संत है कारण के बोलो भाई केम जीवंत संत है स्टॉप करो वीडियो अने शोधवानो प्रयत्न करो तमे अने त्यार पछी जवाब तमे कागळ अने पेन लईने बैठा छो तो लखी लो। हवे हूँ तमने जवाब आपीश मधर टेरेसा जीवन संत छे कारण के तेओ महान नारी छे तेमणे गरीबो माटे जीवन समर्पित करी दीधुं छे तेओ महान धर्मगुरु छे तेओ अत्यंत कोमल नारी छे। शू जवाब आवशे साहेब मारा चलो साचो जवाब छे जीवन संत छे कारण के तेमणे गरीबो माटे जीवन समर्पित करी दीधुं छे तो साचो जवाब शू आवशे बी जवाब साचो आवशे। चलो प्रश्न नंबर पांच आ फकरा माटे नीचे दर्शावेला शीर्षकों माथी क्यूँ सौथी वधारे योग्य छे तो तमारे शीर्षक पसंद करवानुं छे। शीर्षक चार आपेला छे अत्यंत दरिद्र निर्मल हृदय मधर टेरेसा अने दरिद्रोनी सेवा। चलो साहेब क्यूँ आम फकरा ने अनुकूल आवे मधर टेरेसा पण चाली सके आ तो अत्यंत दरिद्र बरोबर प्रॉपर लागत नहीं दरिद्रोनी सेवा पण कंईक बराबर छे निर्मल हृदय ए पण बराबर छे तो खरेखर तो जोवा जोईए तो साचू आनु शीर्षक योग्य जे छे निर्मल हृदय आवे कारण के आपणे आ वात कोनी कर्या छे निर्मल हृदयनी निर्मल हृदय छे त्यां बधाने राखवामां आवे छे अने सेवा करवामां आवे छे तो साचू शीर्षक छे निर्मल हृदय। चलो तो साहेब पांच प्रश्नों आपणे अहींया पूरा कर्या अने टाटा बाय बाय कहेवानो समय थई गयो छे तो चलो भाई टाटा ने बाय बाय।